મસ્તી વિદ્યાર્થી મિત્રો ધોરણ 7 માં પાઠ 9 12 વાળું જેનું કથા વસ્તુ અને શબ્દાર્થ મેં બોર્ડ પર લખી દીધા હતા હવે એના વિકલ્પો અને એક એક વાક્યના પ્રશ્નના જવાબ જોઈશું જે તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે બરોબર 12 નો 12 ગુજ્યના લેખકનું નામ જણાવો તો 12 નો 12 ગુજ્યના લેખકનું નામ શું છે પ્રવીણ દરજી બાનો વાળો પાઠ લેખકના કયા લેખ સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે કયા લેખ સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે તો કે છે ગાતા ઝરણા ગાતા ઝરણામાંથી લેવામાં આવ્યો છે લેખકની દ્રષ્ટિએ બા એટલે તો લેખકની દ્રષ્ટિએ બા એટલે શું તો કે છે નિરંતર ઉપયોગ નિરંતર ઉપયોગ પછી છે બા બીતી ગયેલા દિવસોના રસ્તે ઝડપથી નીકળી પણ જાય છે એ વાક્યનો અર્થ શું થાય તે વાક્યનો અર્થ થાય છે બા દુઃખને ભૂલી જાય છે બાના જીવન સ્ત્રોત વિશે વિચારતા સર્વમાં મોખરે મૂકી શકાય એવી બાબત કઈ છે તો કઈ છે એવી બાબત તો કે છે વાડાની બાનું એક સ્વજન એટલે કોણ બારો બાવાળાને શું કરતા પોતાનું સ્વજન જ માનતા હતા બાનું જીવન અને મુક્તિ જે કોણે વાડો જ રહ્યો છે સાચું કે ખોટું તો શું આવશે ખરું બા ક્યારે વાડા વિના ઝુરાપો અનુભવે છે ક્યારે વાડા વિના ઝુરાપો અનુભવે છે તો કે છે કે જ્યારે દીકરાના ઘરે જાય છે ને ત્યારે દીકરાને ઘેર જાય છે ત્યારે બરોબર છે તો હવે આપણે જોઈશું એક એક વાક્યના પ્રશ્નોના જવાબ લેખકના બાની ઉંમર 70 વર્ષની હતી સાચું કે ખોટું તો ખોટું બા લેખક માટે કયો એક શબ્દ વાપરે છે તો બા માટે લેખક એક શબ્દ વાપરે છે કયો તો કહે છે કે જાજરમાન બા જાજરમાન બા દેખાવે કેવા હતા તો બા દેખાવે નીચી અને પેથી દળીના મજબૂત બાંધાના હતા લેખક જીવનભરનો તોતિંગ મોહ કોને કહે છે તો લેખક જીવનભરનો તોતિંગ મોહ પિતાજીને કહે છે કોને કહે છે પિતાજીને બાની આંખ ક્યારે ભીની થઈ જતી તો કે લેખકના અવસાન પામેલા પિતાજીની વાત નીકળતા જ બાની આંખ ભીની થઈ જતી બાના વાડામાં કયા કયા ઔષધીય છોડ હતા તો કે છે બાના વાડામાં તુલસી કરિયાતું અરડુસી અને ખરસાણની ખરસાણની જેવા ઔષધીય છોડ રહેતા બાના વાડાને લેખક કયા નામે ઓળખાવે છે કયા નામે ઓળખાવે છે તો કે છે ઔષધાલય બાના મુખ પર કલેશ ક્યારે જણાતી તો કે છે જે વ્યક્તિ ગમતી ન હોય અને તે મીઠો લીમડો લેવા આવે ત્યારે બાના મુખ પર કલેશ જણાતી ભદ્ર કે નોકરિયાતો લીંબુ લેવા કયા બહાના કાઢતા તો કે છે કે પેટમાં વીતે છે અને તાવ આવે છે બાનું જીવનસૂત્ર શું હતું એવું શા પરથી કહી શકાય કે બા વાડાના ફળ ફૂલ અને શાકભાજી માત્ર પોતાના માટે જ ઉપયોગ કરતા નહીં પણ દરેકને આપતા લોકોને ખવડાવીને તેઓ રાજી થતા એ પરથી એવું કહી શકાય કે બાનું જીવન ખાયા સો ખોયા અને ખીલાયા સો પાયા તે હતું બાને પામવી હોય તો ક્યાં પામી શકાય તો કે જો બાને પામવી હોય તો વાડાની આસપાસ પડકે પડકે એટલે વાડાની આસપાસ જ બા આપણને જોવા મળે બીજી કોઈ જગ્યાએ બા આપણને જોવા મળે નહીં બાની નજર વાડામાં કઈ રીતે ફરી વળતી તો કે બાની નજર વાડામાં હરણની જેમ ફરતી પુષ્પે પુષ્પે પતંગિયાની જેમ ઉડતી સાપને માંડે ખિસકોલીની જેમ સરકતી ને છોડનું નિરીક્ષણ કરતા એક વરસાદી ગાય બની જતી બા ક્યાં જાય ત્યારે શું લેતી આવી કે બા કોઈની જગ્યાએ જાય તો એની થેલીમાં ફૂલો અને ફળોના બી હોય હોય ને હોય તો આ રીતે અહીં આપણે વિકલ્પો એક એક વાક્ય
ગયા હવે ત્યાર પછી આપણે બે મુદ્દાસર પ્રશ્નોના જવાબ જોઈએ અને બીજા પ્રશ્નોના જવાબ આપણે ફરીના સમયમાં જોઈશું નિરંતર ઉદ્યોગ એટલે બા એમ હેતુ શા માટે કહે છે તો કે બા જીવ્યા ત્યાં સુધી ઉંમર કે નિરાશાને તેમણે નજીક ધૂકવા એટલે આવવા દીધા નથી નિરંતર નવી કીર્તિ કેવી શોધતી રહે ક્ષણે ક્ષણનો હિસાબ રાખે કર્મ અને ધર્મ તેને મન એક જ હતા તે કામગ્રા હતા અને સતત પ્રવૃત્તિમાં રહેતા હતા ઘરના નાના મોટા તમામ કામકાજ કરવા અને બાળકોને ઉછેરવા દિવસ રાત તેમની આ જ પ્રવૃત્તિ રહી હતી માટે લેખક તેમને કહે છે નિરંતર ઉદ્યોગ એટલે બા તો અહીં આપણે આટલું જોઈશું બરાબર છે ત્યાર પછી આપણે બીજા પ્રશ્નના જવાબ જોઈશું જય હિન્દ